સેલવાસના સિલી ગામે ટ્રકમાં ભરેલા ઓઇલના પીપ લીકેજ થવાના કારણે બાઇકો સ્લીપ. દાદરનગર હવેલીના સિલી ગામે KLG કંપનીમાંથી ઓઇલના પીપળા ભરેલ ટ્રક નંબર TN52D1481 નીકળી તમિલનાડુ જઈ રહી હતી, જેમાંથી કોઈક ટ્રક ડ્રમમાંથી ઓઇલ લીકેજ થવાને કારણે સિલી ગામથી અથોલા ગામ સુધી ઓઇલ ઢોળાયું હતું. આના કારણે કેટલાક સ્કૂટર ચાલકો પણ સ્લીપ થયા હતા. તે જોતા ત્યાંથી પસાર થઈ રહેલ ફ્લાઇંગ સ્કોડની ગાડીના સ્ટાફે ટ્રકનો પીછો કરી રોકી હતી. આ ઘટનાની જાણ ડિઝાસ્ટર સ્ટાફને કરતા બે ફાયર ફાઇટરો સાથે ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ બાબતે કંપની સંચાલકને જાણ કરવામાં આવી હતી. તેઓએ કંપનીના સ્ટાફને પણ જે જગ્યા પર ઓઇલ ઢોળાયેલ હતું ત્યાં પહોંચ્યા હતા અને જરૂરી મદદ કરી હતી. ફાયર ફાઇટરના સ્ટાફે રસ્તા પર પાણી મારી ઓઇલને દૂર કરાયું હતું. વધુ અકસ્માત ના થાય તેના માટે ગામના લોકોએ રસ્તા પર આડસ મૂકી વાહન ચાલકોને સાવચેત પણ કર્યા હતા. પોલીસની ટીમે ટ્રક ચાલકને પકડી સેલવાસ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે લાપરવાહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. કેટલા રોડ પર કેટલા જગ્યા પર? બહુ આખા રસ્તે ડોક મટી હતી. કેટલા જણા પડ્યા? 8-9 જણા.